112 જેવા મૃત્યુ નોંધાયેલા છે અને આનો વ્યાપ હવે 75 દેશોમાં થઈ ગયો છે. આપણા દેશમાં પણ જુદા જુદા રાજ્યોમાં 7 કેસો નોંધાયેલા છે. આમાંથી દિલ્હી, રાજસ્થાન, યુપી અને તેલંગાણામાં કેસો નોંધાયેલા છે. અત્યારે આપણે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. આ માટે આપણે જે તૈયારીઓ કરી છે આની આપણે માહિતી આપીશ. અમે અત્યાર સુધીમાં 1582 જેવા મુસાફરો જે ઇન્ફેક્ટેડ કન્ટ્રીઝમાંથી આવ્યા હતા આ તમામની સ્ક્રીનિંગ કરવામાં આવી છે. 25 જેવા સેમ્પલ લેવામાં આવ્યા, આ તમામ નેગેટિવ છે. અગાઉ સેમ્પલ NIV પુના મોકલવામાં આવતા હતા, હવે આપણે BJ મેડિકલ કોલેજમાં ફેસિલિટી ઊભા કરવામાં આવી છે અને ત્યાં આપણે 11 કેસીસના સેમ્પલ કરાવ્યા, બધા નેગેટિવ છે. એ આપણી અહીંયા ફેસિલિટી પણ ઊભી થઈ ગઈ છે. જે અગાઉ અમદાવાદ એરપોર્ટ ઉપર સ્કેનિંગ ચાલતી હતી, હવે તમામ એરપોર્ટ ઉપર શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની હવે જે સૂચના છે આ માટે કે જે પણ ઇન્ફેક્ટેડ કન્ટ્રીઝમાંથી લોકો આવે આ તમામની સ્ક્રીનિંગ કરવામાં આવે અને એસિમ્પ્ટોમેટિક હોય તો પણ એમને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવે. તો અમે બધાને વિનંતી કરીએ છીએ જે પણ લોકો આવતા હોય કે એમને કોઈપણ સિમ્પટમ્સ ના હોય તો પણ એમના સ્વાસ્થ્યના હિતમાં, એમના પરિવારના સ્વાસ્થ્યના હિતમાં અને તમામ સમાજના લોકોના સ્વાસ્થ્યના હિતમાં પોતે આ લોકો ખૂબ જ કાળજી રાખે. જે લોકો પણ વિદેશથી આવે છે હવે ડિક્લેરેશન કમ્પલસરી કરવામાં આવી રહ્યું છે, એટલે એમને ફરજિયાત આ ફોર્મ ભરવાના છે. અને જે લોકોને પણ મળ્યા હોય આની વિગત, કોઈપણ સિમ્પટમ્સ હોય તો આની વિગત એમને આપવાની છે અને જરૂર જણાય તો અમે એમને તાત્કાલિક હેલ્પ કરશું, એમની ચકાસણી કરવામાં આવશે. આપણા તમામ મેડિકલ કોલેજીસમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. હવે આપણે તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીઓને અને મ્યુનિસિપલ કમિશનર્સને કોર્પોરેશન્સ માટે નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. તો ત્યાં પણ આપણે એક એક હોસ્પિટલ આઈડેન્ટિફાઈ કરીએ છીએ, જ્યાં જરૂરિયાત હોય ત્યાં CSC જેમાં 30-50 બેડ હોય આને આઇસોલેશન હોસ્પિટલ તરીકે ઇયરમાર્ક કરવામાં આવશે. અને કોઈ પણ ભવિષ્યમાં કદાચ પોઝિટિવ કેસીસ હોય તેમને જુદા હોસ્પિટલમાં જ રાખવામાં આવે જેથી બીજાની ઇન્ફેક્શન ના થાય. આ તમામ જાતની તૈયારી કરવામાં આવી રહી છે. બે ખૂબ જ અગત્યની બાબતો આપના ધ્યાને હું દોરવા માગું છું. અગાઉ જ્યારે કેરલામાં 3 કેસો પોઝિટિવ થયા હતા ત્યારે આ લોકોએ જાતે ડિક્લેરેશન કર્યું હતું, આ લોકોએ પૂરતી કાળજી રાખી હતી એટલે એમના કુટુંબમાં પણ આ ઇન્ફેક્શન ફેલાયું ન હતું. એટલે મારી આપના મારફતે તમામ લોકોને વિનંતી છે કે આપણે આ રોગ જે બહુ ઝડપથી લાગે છે એટલે આપણા કુટુંબીજનોના હિતમાં, સમાજના હિતમાં બધાને વિનંતી છે કે કોઈ પણ એવા લક્ષણ જણાય તો આપણે પોતે ખૂબ જ કાળજી રાખવાની જરૂરિયાત છે. અને તાત્કાલિક અમારા મેડિકલ ઓફિસર્સ છે, આરોગ્ય તંત્રના અધિકારીઓ છે અથવા અમારું કંટ્રોલ રૂમ છે ત્યાં આપ જાણ કરો, એટલે અમે તરત જ આપને સુધી પહોંચીને જે કંઈ જરૂરી કરવાનું હોય આપણે કાર્યવાહી કરશું. સાથે સાથે અમારી ફીવર માટેની જે 104 હેલ્પલાઇન છે આ પણ હવે આજથી અમે એક્ટિવેટ કરી રહ્યા છીએ, કે જ્યાં આપણે કોરોના વાયરસ માટેની પણ સંપૂર્ણ માહિતી 104માંથી મળી રહેશે. અને આપને જરૂર જણાય તો અમારી હેલ્થ વિભાગની ટીમો આપના ઘરે આવીને સેમ્પલ લઈ જશે, એટલે આનો પણ ઉપયોગ કરવા મારી આપસોને વિનંતી છે. સાથે સાથે જે તેલંગાણામાં એક કેસ પોઝિટિવ બન્યું આમાં એક ખૂબ જ ખાનગી જાણીતી હોસ્પિટલ્સની ચેન છે, ત્યાં આ પેશન્ટ 2 દિવસ રહ્યા અને એમનું સારવાર થઈ, પરંતુ આ લોકોની પાસે પ્રાઇવેટમાં કોઈ પણ જાતની કોરોના વાયરસ માટેની ટેસ્ટિંગની હેલ્થ ફેસિલિટી નથી. એટલે પછી એમને એમના જે ગવર્મેન્ટ વિભાગના અધિકારીઓને સંપર્ક કર્યો અને એમનું ડિટેક્શન થઈ શક્યું. એટલે મારી ખાસ વિનંતી છે કે એવા કોઈ પણ સિમ્પટમ્સ હોય તો આરોગ્ય તંત્રમાં તાત્કાલિક જાણ કરવામાં આવે, કેમ કે એમની ટેસ્ટિંગ ફેસિલિટી ફક્ત ગવર્મેન્ટની લેબમાં જ છે અને અમે તરત જ આપના સુધી પહોંચી શકશું. ગઈકાલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી 2 વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવ્યું. એક સવારે 9:30 વાગે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી વિડીયો કોન્ફરન્સ હતી અને આમાં જે પણ સાવચેતીના પગલાં ભરવાના થાય છે આ તમામ ચર્ચાઓ થઈ, તૈયારીઓની સમીક્ષા થઈ અને સાંજે ફરીથી કેબિનેટ સેક્રેટરી સાહેબ દ્વારા, ચીફ સેક્રેટરી સાહેબ સાથે અને તમામ અધિકારીઓ સાથે તમામ રાજ્યોના બીજી વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી. એટલે ભારત સરકાર પણ ખૂબ જ ચિંતિત છે કે આપણા દેશમાં આ કેસો વધવા ના જોઈએ, એટલે આ માટે એક કન્ટેનમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યું છે. જ્યાં પણ સસ્પેક્ટેડ કેસો મળી આવે તાત્કાલિક આ ઘરની આજુબાજુના વિસ્તારમાં
તરત જ સર્વેલન્સ કરવામાં આવે અને જ્યાં પણ જે લોકોના સંપર્કમાં આવ્યા હોય આ લોકો તાત્કાલિક એમનું પણ મોનિટરિંગ શરૂ કરવામાં આવે જેથી આપણે આ જ વિસ્તારમાં અથવા આ જ વ્યક્તિ સુધી આ રોગને કન્ટેન કરી શકીએ. તો મારી ફરીથી લોકોને વિનંતી છે કે આપણે પર્સનલ હાઇજીન ઉપર ખૂબ જ ધ્યાન આપીએ. સૌથી આમાં અગત્યની બાબત છે કે આપણે હાથ વારંવાર ધોવામાં આવે, હાથ આપણે નાક મો કે આંખોમાં સ્પર્શથી બચાવીએ, આપણે હેન્ડ સેનિટાઈઝર વારંવાર યુઝ કરીએ, વ્હીકલ્સમાં આપણા હેન્ડ સેનિટાઈઝર રાખીએ, ઓફિસમાં રાખીએ અને જ્યાં સુધી બને આપણે લોકોને નમસ્તેથી અભિવાદન કરીએ. આપણે ઇન્ફેક્શન ફેલાવવામાંથી ઘણું બધું આપણે બચાવ કરી શકીએ છીએ. આ બહુ ઇફેક્ટિવ મીન્સ છે. આનું વ્યાપ વધે અને અત્યારે ઘણા બધા મેળાઓ આવી રહ્યા છે. તો મારી ફરીથી આપના મારફતે લોકોને અપીલ છે કે જેમને પણ કોઈ પણ જાતના સિમ્પટમ્સ હોય, ફ્લૂ સામાન્ય ફ્લૂ પણ હોઈ શકે, તો આપણે બચવું જોઈએ કે એવા સ્થાનોમાં ના જાય જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય અને એટલે બીજા લોકોને ઇન્ફેક્શન ના લાગે. એ કોરોના વાયરસની સાથે સાથે અન્ય કોઈ પણ જાતના જે પણ ચેપ લાગે છે રોગોની, આમાંથી પણ બચાવ થઈ શકશે. આ લોકો જે પણ એફેક્ટેડ કન્ટ્રી છે, ચાઇનાથી આવ્યા હતા આ તમામની.